ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમાયેલા યુનિટી પ્રીમિયર લીગમાં બ્રહ્મ સમાજની ટીમનો વિજય. ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યુનિટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં ડભોઈ નગરના જૈન સમાજ, સોની સમાજ, વૈષ્ણવ સમાજ તથા બ્રહ્મ સમાજની ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલના માધ્યમ થકી દરેક સમાજમાં એકતા વધે એવા ઉમદા હેતુથી યુનિટી ક્રિકેટ લીગનું આયોજન કરાયું. ગત વર્ષે યુનિટી ક્રિકેટ લીગના સફળ આયોજનને જોતા આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં જૈન, સોની, વૈષ્ણવ અને બ્રહ્મ સમાજની ટીમોને ઉત્સાહભેર ભાગ લીધો અને એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિવસના અંતે બ્રહ્મ સમાજની ટીમ અને વૈષ્ણવ સમાજની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો, જેમાં ચિરાગભાઈ જોશીની કેપ્ટનશીપ હેઠળ બ્રહ્મ સમાજની ટીમે ફાઇનલ મુકાબલો જીતીને સતત બીજા વર્ષે ટ્રોફી કબજે કરી હતી. ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યુનિટ ક્રિકેટ લીગને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સુંદર આયોજન સાથે રમાયેલ ટુર્નામેન્ટની સૌ કોઈએ મજા માણી હતી. ટુર્નામેન્ટનું સફળ આયોજન જોતા આગામી વર્ષોમાં યુનિટી ટુર્નામેન્ટમાં અન્ય સમાજને પણ ઉમેરવામાં આવશે તેમ આયોજકો દ્વારા જાણવા મળ્યું હતું. ઓકે, યુનિટી પ્રીમિયર લીગ યુપીએલ સિઝન 2, ગઈ સાલથી અમે સિઝન 1 ની શરૂઆત કરી હતી. અક્કુભાઈ આ પ્રસ્તાવ લાયા કે આપણે 4 સમાજ ભેગા થઈને આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ, તો અમે બધા સમાજમાં ભેગા થઈને નક્કી કર્યું કે સારો એ છે અને આ રીતે બધા ભેગા બી થઈશું, એટલે સિઝનની શરૂઆત કરી. પહેલી સિઝન 4 ટીમોની રમાઈ, એમાં બ્રહ્મ સમાજની ટીમ વિજેતા થઈ, વૈષ્ણવ સમાજની ટીમ રનર્સઅપ થઈ. અને અમારી ઈચ્છા એવી છે કે જો આ 4 છે, 4ના બદલે 8 થાય, 12 થાય, દરેક સમાજની ટીમ આની અંદર જોડાય અને સાથ સરકાર આપે, ડભોઈ ગામનું સ્પોર્ટમાં બી આગળ દેખાય અને આ રીતે સમાજ બધા ભેગા થાય, એકત્રિત થાય. અમારો ઉદ્દેશ બધો યુનિટીનું નામ જ એટલે આપ્યું છે, યુનિટી, ડભોઈ ગામની યુનિટી કરવી છે. ચાલુ રાખજો, ચાલુ રાખજો, બંધ ના કરો. એવું કહો કે ભાઈ આ અમને જેટલા બી આ ટુર્નામેન્ટ દરમિયાન જેટલા લોકોએ મદદ કરી છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, સાથે સાથે આવનારા સમયમાં અમે જયારે મોટી ટુર્નામેન્ટ કરશું ત્યારે બી આવો સાથ સહકાર મળી રહે તેવી લોકો જોડે આશા છે. આ ટુર્નામેન્ટ દરમિયાન અમને બધા બહુ લોકોનો સાથ સરકાર મળ્યો, ગઈ સાલ અમે કરી, આ સાલ એટલો બધો સાથ સરકાર મળ્યો છે કે સ્પોન્સરો આવતા થઈ ગયા છે કે ભાઈ તમે રમો, ભલે સમાજના નહીં તો બી અમારી માટે સ્પોન્સર કરે છે કે ના કે તમે સારું કામ કરો છો, પણ તમે આને 4ને બદલે 8 ટીમો કરો, 9 કરો, તો એમનું આવકાર્ય છે સૂચન, તમે એના માટે કટિબદ્ધ છે કરવા માટે. અને આ કોલેજ ગ્રાઉન્ડ પર અમે જે મસ્ત ગ્રાઉન્ડ છે બીસીએનું જોરદાર, અને બધાને રમવાની બી છોકરાઓને મજા આવે છે, આમાં ઉંમર નાત જાત કશું છે નથી, બધા આનંદથી રમે છે.